ગુડ મોર્નિંગ બાળકો, આજે હું તમને એક નવું ચિત્ર દોરતા શીખવાડીશ. બાદ ચિત્ર રંગપૂરણી, એની અંદર હું તમને માછલી, પાણી, પથ્થર અને ઘાસ, ઓકે, આવું એક ચિત્ર હું તમને અહીંયા દોરતા શીખવાડીશ. કેવી રીતે બનાવવાનું છે તે અહીંયા આખું અહીંયા ડ્રો કરી દઈશું, પછી એની અંદર આપણે કલર પૂરીશું. સૌ પ્રથમ પહેલાં લંબચોરસ દોરી દઈએ. આ રીતે એક આખો એક લંબચોરસ તૈયાર કરી દઈએ. આ રીતે લંબચોરસ ઓકે, આ એક લંબચોરસ તૈયાર થઈ ગયો. તેની અંદર માછલી દોરીશું. પહેલાં જોજો માછલી કેવી રીતે દોરાય છે તે. એક માછલી તૈયાર થઈ ગઈ. અહીંયા બીજી એક માછલી દોરી દઈએ આપણે. અહીંયા મેં પથ્થર દોર્યા છે, માછલી ઘર કહો તો પણ ચાલે. તેની અંદર આપણે ઘાસ દોરી દઈશું. ઓકે, આપણું આ એક ચિત્ર દોરીને તૈયાર થઈ ગયું. હવે તેની અંદર આપણે કલર પૂરવાનો છે. આપણે તેની અંદર કલર પૂરીશું. તમારા મનપસંદ કલર પૂરવાના છે, ઓકે, એટલે આપણે એની અંદર કલર પૂરીશું. આ ચિત્રને તમે સ્ક્રીનશોટ પાડી દેવાનો અને એ રીતે પણ કલર પછી પૂરવાનું ચાલુ કરી દેવાનો. તો આપણે પહેલાં કલર પૂરી દઈએ.
કલર કેવી રીતે પૂરે છે તમારે જોવાનું છે. જો પથ્થરની નીચેની સાઈડમાં ડાર્ક કલર પૂરે છે, પછી ઉપર થોડોક લાઇટ રાખ્યો છે મેં. ઓકે, આ રીતે કલર પૂરવાના છે. તેની અંદર ઘાસમાં કલર પૂરીએ આપણે. આ ચિત્રનો સ્ક્રીનશોટ પાડી લેવાનો તમારે, અને પછી આ રીતે તમે જોઈ લેજો. પછી એના આધારે તો પછી તમારે ચિત્ર કોરા પેપર પર દોરવાનું. ઓકે, જો સરસ મજાનું એક આપણું એક ચિત્ર સરસ દોર્યું છે, એની અંદર આપણે મનપસંદ કલર પૂરવાના. ઓકે, હવે માછલીની અંદર આપણે કલર પૂરવા માટે સરસ સારા કલર કાઢી લઈએ. સરસ એક આપણે જો આ એક રંગબેરંગી માછલી તૈયાર થઈ ગઈ. આ રીતે કલર પૂરવાના. જો આપણી એક રંગબેરંગી માછલી તૈયાર થઈ ગઈ ને, હવે આ બેકગ્રાઉન્ડની અંદર આપણે બ્લુ કલર પૂરી દઈશું. ઓકે, સરસ મજાનો બ્લુ કલર આપણે અંદર કલર પૂરી દઈએ. થોડો ઘાટો નહીં પૂરો, થોડો આછો કલર પૂરવાનો છે, એની અંદર આપણે કલર પૂરી દઈએ.
જો અહીંયા આપણું એક ચિત્ર તૈયાર થઈ ગયું છે, હવે અહીંયા જે પાણીના થોડાક બબલ બને દઈએ, ઓકે. અહીંયા આપણું એક ચિત્ર તૈયાર થઈ ગયું છે. સરસ મજાનું એક આ ચિત્ર તૈયાર થઈ ગયું છે. આ રીતે તમારે કલર પૂરવાના સરસ મજાનું આવું સરસ એક ચિત્ર દોરવાનું, અને આવું ચિત્ર દોરી અને તમારે મને આ ચિત્ર સેન્ડ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.